સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે. રાજકોટના જસદણમાં બાળકો વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. સગીરાને અધૂરા મહિને પ્રસૂતિ કરાવી બાળક વેચી દીધું હતું. તબીબ રાંદડિયાએ બાળકને વેચી દીધાનો ઘટસ્ફોટ થયો છે. તો તબીબે અગાઉ પણ બે બાળકોને વેચવા ન ચોંકાવનારો ખુલાસો થયો છે. બાળકો કોને વેચાયા તેની માહિતી પોલીસને મળી તો સમગ્ર મામલે હાલ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે, રાજકોટના જસદણમાં બાળકો વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. સગીરાને અધૂરા મહિને પ્રસૂતિ કરાવી બાળક વેચી દીધું હતું. તબીબ રાંદડિયાએ બાળકને વેચી દીધાનો ઘટસ્ફોટ કર્યો. તો તબીબે અગાઉ પણ બે બાળકોને વેચ્યા હોવાના ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. તો બાળકો કોને વેચાયા છે તેની માહિતી પોલીસે મળી તો હાલ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી છે તે યથાવત રાખી છે. તો સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરી છે, તપાસ શરૂ કરી છે. તો સગીરાને અધૂરા મહિને પ્રસૂતિ કરાવી બાળક વેચી દીધું હતું. તબીબ રાંદડિયાએ બાળકને વેચી દેવાનો ઘટસ્ફોટ કર્યો. તબીબે અગાઉ પણ બે બાળકોને વેચાના ચોંકાવનારો ખુલાસો થયો છે. તો સાથે જ કહી શકાય કે રાજકોટના જસદણમાં બાળકો વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. સગીરાને અધૂરા મહિને પ્રસૂતિ કરાવી બાળક વેચી દીધું હતું. તબીબ રાંદડિયાએ બાળકને વેચી દીધાનો ઘટસ્ફોટ થયો. તો બીજી તરફ પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો દોડતો થયો છે. સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરાશે. રાજકોટના જસદણમાં બાળકો વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. તો કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું તે અંગે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે, તપાસ હાથ ધરી છે. તો સગીરાને અધૂરા મહિને પ્રસૂતિ કરાવી બાળક વેચી દીધું હતું. તો તબીબ રાંદડિયાએ બાળકને વેચી દીધાનો ઘટસ્ફોટ થયો.